મોરબી જિલ્લામાં કાલે મતદાન, 7.51 લાખ મતદારો, એક દિવસના સુલતાન, 913 મતદાન બૂથો પર તમામ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર હાજર. તમામ મતદાન મથકોમાં ઈવીએમ મશીનો ગોઠવાયા છે. 15 મહિલા મતદાન મથક અને 3 દિવ્યાંગ મતદાન મથકોમાં મહિલા અને દિવ્યાંગ કર્મચારીઓમાં ભારે ઉત્સાહ. વિશિષ્ટ મતદાન મથકો શણગારાયા અને છાયડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં આવતીકાલે દેશની સૌથી મોટી લોકસભા ચૂંટણી યોજાવાની છે. જો કે લોકસભાની ચૂંટણી માટે પ્રચારના ભૂંગળા તો બંધ થઈ ગયા છે, ત્યારે આજે કતલની રાત છે. આથી સામ, દામ અને દંડ ભેદના સમીકરણો રચાઈ રહ્યા છે. મતદારો એક દિવસના સુલતાન હોવાની અનુભૂતિ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોટા ભાગે રાજકીય પક્ષ કમિટી મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અહીંયા પોલિટેકનિક કોલેજ ખાતેથી રાખવામાં આવેલું ગુંટુ રોડ ઉપરના અને કુલ 291 બૂથના 28 રૂટ નો તમામ સ્ટાફ પોલિંગ મટીરિયલ અને ઈવીએમ સાથે શાંતિપૂર્ણ રીતે રવાના કરી દેવામાં આવેલ છે અને તમામ લગભગ પોતાના બૂથ ઉપર પહોંચવામાં જ અને શાંતિપૂર્ણ રીતે આજે ડિસ્પેચિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ. મહિલાઓ માટે માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત એટલે કે સખી બૂથો કુલ 5 બનાવવામાં આવેલા છે અને એક આપણા દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત બૂથ પણ બનાવવામાં આવેલું છે. લોકસભાની આ ચૂંટણીમાં દિવ્યાંગો માટે સરકારશ્રી દ્વારા તરફથી એકદમ સરસ સુવિધા કરવામાં આવી છે, જેમાં વ્હીલચેર લઈ આવવા માટે સ્પેશિયલ ગાડી અને કોઈ પણ દિવ્યાંગોને કામ કરતા ચૂંટણીની ફરજ કરતા કર્મચારીઓને કોઈ પણ તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અમને ખૂબ જ આનંદ થયો છે, કેમ કે જો અમે દિવ્યાંગ આટલી સરસ રીતે અમે મતદાન મથક ઉપર કામ કરી શકતા હોય તો પછી લોકો મત દેવા શા માટે ના આવી શકે. લોકોએ મતદાન કરવું જ જોઈએ, 100% મતદાન કરવું જોઈએ. જો અમે આટલું કરતા હોઈએ તો એ 5-10 મિનિટનો સમય કાઢીને એને મતદાન કરવા આવવું જ જોઈએ. આ સ્કૂલમાં વિવેકાનંદ સ્કૂલ છે મોરબીની, એમાં એકદમ સરસ સુવિધા કરવામાં આવેલી છે, જે દિવ્યાંગો માટે સ્પેશિયલ રૂમ શણગારવામાં આવેલો છે અને સુવિધા પણ એકદમ સરસ કરવામાં આવેલી છે. અમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. મહિલા મંડળમાં ફર્સ્ટ પોલિંગમાં અત્યારે કામગીરી કરું છું સખી મંડળમાં. અહીંયા અમને બધી જ સુવિધાઓ છે. અહીંયા પૂરું હવા ઉજાસ છે, સખી બૂથ શણગારેલું છે, બારેય છાંયડો છે અને સુરક્ષાકર્મીઓ અહીંયા ઉપલબ્ધ છે અને પાણી ટોયલેટની પણ સુવિધાઓ છે. અહીંયા અમને ઉત્સાહ છે કે જ્યારથી અમને સખી મંડળમાં મૂક્યા છે ત્યારથી અમે એવું વિચારી છે કે સારું એવું વોટિંગ થશે, અમે મહિલાઓ સારું એવું કામ કરશું અને ગૌરવ લેશું કે માત્ર 33% અનામત જ આપી છે એવું નથી, પણ હવે પછી અમે સક્ષમ થઈ ગયા છીએ મહિલા બૂથ સંભાળવા માટે. એટલે અમારા પ્રિસાઇડિંગ પણ મહિલા છે, ફર્સ્ટ પોલિંગ પણ મહિલા છે, સેકન્ડ પોલિંગ પણ મહિલા છે અને અમને પટાવાળા બેન પણ મહિલા ફાળવેલા છે. એટલે હવે અમારો ઉત્સાહ દિવસે ને દિવસે વધતો જશે. સહકર્મચારીઓ તરફથી ખૂબ જ અમને ઉત્સાહ મળેલો છે અને તે લોકો અમારે જ્યારે જરૂર પડે ત્યારે એ ટીમ અમારા માટે પણ તૈયાર છે કામ કરવા માટે. સખી મતદાન 274માં અત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજમાં નિમણૂક પામેલ છું. દેશનો તહેવાર, મહાપર્વ ચૂંટણીને ગણવામાં અત્યારે આવી રહ્યો છે, ત્યારે ગઈ વખતની સખી બૂથની સફળતાને ધ્યાને રાખી આ વખતે મોરબીમાં 5 સખી બૂથ આપ્યા છે અને એની એક ટીમમાં અમે બાહોશ નારીઓ, સન્નારીઓ અમે સખી મતદાન ખાતે ટીમમાં તૈયાર છીએ આપ સૌને આવકારવા માટે. આપ વોટ કરજો, જરૂરથી વોટ કરજો અને આશા છે કે 33% અનામત મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને સરકારે જ્યારે આપી છે ત્યારે કામમાં પણ પુરુષસમોવડી થઈને 33% મહિલા મથકો અને એમાં જે પણ કામગીરી સોંપાશે એ બધામાં અમે તત્પર અને બાહોશ રીતે કામગીરી અમે કરશું. લોકોને અપીલ એટલી જ છે કે આમ તો સખી બૂથ છે, મહિલાઓ દ્વારા સંચાલિત છે, એટલે સન્માન અને સમન્વય જળવાઈ રહે એ માટે આપનો સહકારની એક અપીલ છે.